हाय फ्रेंड्स, स्वागत है तमारू हार्दिक सरना क्लास में। मित्रों, धोरण 12 में आपणे आज नेक्स्ट टॉपिक शुरू करीए छे। टॉपिक नु नाम छे बहुजनिनिक वारसो। मित्रों, बहुजनिनिक वारसो एटले शुं? बहुविकल्पी कारकों विषे तो वात करेली छे कि ज्यारे कोई एक लक्षण माटे बे के तेथी वधु कारकोनी आवश्यकता रहती हती, जनीनोनी आवश्यकता रहती हती। पण हवे वात करीए छे बहुजनिनिक वारसो, तो ज्यारे कोई एक लक्षण ने अभिव्यक्त करवा माटे त्रण कि तेथी वधु जनीनों अथवा तो कारकों की जो जरूर पड़ती हो त्यारे आपणे शुं कही शकीए छीए? बहुजनिनिक वारसो। बराबर, ज्यारे कोई एक लक्षण ने अभिव्यक्त थवा माटे त्रण के तेथी वधु जनीनोनी आवश्यकता होय एवा किस्साने आपणे कही शकीए छीए बहुजनिनिक वारसो। आवा जे जनीनो छे एने आपणे कही शकीए छीए बहुजनिनो। बराबर, अथवा तो बहुविध जनीनों पण कही शकीए छीए। बराबर, एना माटे बीजो एक शब्द पण वपराय छे संचयी जनीनों। अंग्रेजी में एने कहेवाय क्यूमुलेटिव्स जीन्स। बराबर, क्यूमुलेटिव्स जीन पण कही शकीए छीए। तो चलो मित्रों, ज्यारे बहुजनिनिक वारसानी वात करिए तो आनी अंदर आपणे शुं समजवानुं छे? तो मित्रों, जनरली आपणे वनस्पतिनी वात करिए तो एनी अंदर स्पष्ट आपणे लक्षण जोई शकीए छीए अने स्पष्ट बोली शकीए छीए। मतलब ज्यारे वनस्पतिना ऊंचाईना लक्षणनी वात करो तो तमे स्पष्ट बे वखत बोली शको, कां तो वनस्पति ऊंची रहेशे कां तो नीची रहेशे। मतलब तमे स्पष्ट बे लक्षणोनी तुलना करी अने एमांथी एक हाजर हशे। પુષ્પની વાત કરીએ તો પણ તમે કહેશો કાં તો પુષ્પ જાંબલી હશે કાં તો પુષ્પ કેવું હશે સફેદ હશે, એટલે સ્પષ્ટ તમે લક્ષણો બોલ્યા છો। પરંતુ જ્યારે મનુષ્યની વાત કરીએ છીએ તો મનુષ્યના કિસ્સામાં આવું થતું નથી। દાખલા તરીકે તમે મનુષ્યમાં ઊંચાઈની જ જનરલી ઉદાહરણ લો તો શું મનુષ્યમાં તમે સ્પષ્ટ બે જ ઊંચાઈ કહી શકો છો? મનુષ્ય તમે એમ જ કહેશો કે ભાઈ એક ઊંચો માણસ અને બીજું તમે નીચો માણસ, શું આવું જ કહી શકો છો? તો કે ના, વનસ્પતિમાં ઊંચાઈની વાત કરીએ તો અલગ છે અને મનુષ્યમાં કહીએ તો અલગ। મનુષ્યમાં ઊંચાઈના કિસ્સા દરેક જગ્યાએ તમે કેવા બોલી શકતા હો છો? અલગ અલગ કહી શકતા હો છો। બરાબર, ખેતરમાં ઉગાડેલી વનસ્પતિ કોઈ પાક હોય તો બધા સેમ ઊંચાઈવાળા રહે છે, પરંતુ મનુષ્યમાં એવું રહેતું નથી। બરાબર, એની અંદર તમને શું જોવા મળે? ઝાઝી વિવિધ વાત કરી લઈએ છીએ ત્વચાના રંગ વિશે। હાલ આપણે ઉપર જોયું કે જે ભાઈ વનસ્પતિ હતા, વનસ્પતિમાં સ્પેસિફિક રીતે ઊંચાઈનું લક્ષણ બે રીતે બોલી શકતા હતા, કાં તો ઊંચું કાં તો નીચું, વચ્ચેના લક્ષણો તમને કોઈ જોવા મળતા નહોતા। મેં ખેતરનું પણ એક્ઝામ્પલ આપ્યું, પણ જ્યારે મનુષ્યની વાત કરીએ છીએ તો એવું રહેતું નથી। મનુષ્યની અંદર સ્પષ્ટ તમને ઊંચાઈ જોવા મળતી નથી। એવું નહીં કહી શકો કે ભાઈ અમુક ઊંચા છે ને અમુક નીચા છે। અહીંયા તમને સ્ટેટ વાઇઝ મતલબ ધીમે ધીમે અલગ અલગ પ્રકારની ઊંચાઈઓ જોવા મળતી હોય છે। બરાબર, તો ચલો એવું જે કન્ને ઉદાહરણ લઉં છું, ડેવનપોર્ટ નામના વૈજ્ઞાનિકે જે આપેલું છે એ છે ત્વચાના રંગ વિશેનું એક્ઝામ્પલ। એક સિમ્પલી બાબત યાદ રાખો મિત્રો, અહીંયા હું લખું છું કેપિટલ એ બી સી। તો એક જે કેપિટલ એ બી સી છે એ યાદ રાખવાનું છે, કયા વર્ણ માટેના જનીનો લખેલા છે મેં? શ્યામ વર્ણ માટેના, મતલબ ઘેરા અથવા તો ઘાટા વર્ણ માટેના। અહીં આવેલા જો જનીનો કહેવા હોય તો કેવા કહી શકો છો? પ્રભાવી કહી શકો છો। બરાબર, ત્યારબાદ બીજા એની સાથે લઉં છું સ્મોલ એ બી સી। સ્મોલ એ બી સીની વાત કરો તો યાદ રાખો આ કયા રંગ માટેના લેવાના છે તમારે? ગોરા વર્ણ માટેના લેવાના છે, મતલબ ઉજળા વર્ણ પણ કહી શકો છો, આછા વર્ણ માટેના પણ કહી શકીએ છીએ। બરાબર, અને એનું જો લક્ષણ કહેવું હોય તો કેવું કહી શકીએ છીએ? પ્રચ્છન્ન કહી શકીએ છીએ। આને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ, કેપિટલ એ કેપિટલ એ, કેપિટલ બી કેપિટલ બી, કેપિટલ સી કેપિટલ સી। આના માટે સ્મોલ એ સ્મોલ એ, સ્મોલ બી સ્મોલ બી, સ્મોલ સી સ્મોલ સી, કારણ કે ખબર છે જનીનો જોડમાં આવેલા હોય છે। બરાબર, હવે આપણે વાત કરીએ કે જ્યારે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં એવું નથી કે આ બે જ કિસ્સા જોવા મળે, મતલબ અમુક સજીવો શ્યામ વર્ણવાળા, અમુક સજીવો એટલે કે અમુક મનુષ્ય ગોરા વર્ણવાળા, એવું જોવા મળતું નથી। એની અંદર આખો અલગ શેડ જોવા મળી શકતો હોય છે। સપોઝ પહેલો હું એક કિસ્સો લઉં છું કેપિટલ એ વાળું, બરાબર, બધા જ કેપિટલ રાખેલા છે। આવા કિસ્સામાં જે તે વ્યક્તિ આપણે કહીએ કેવો હશે? શ્યામ વર્ણવાળો હોય છે। પણ આપણે સપોઝ પાછળથી એક એક જે જનીન દેખાય છે, એક એક વૈકલ્પિક કારક દેખાય છે, એને આપણે શું કરતા જઈએ? તો કે પ્રચ્છન્ન બનાવતા જઈએ, મતલબ કંઈક આવું કરતા જઈએ। ક્લિયર, તો આ વ્યક્તિ સંપૂર્ણપણે શ્યામ નહીં કહી શકો, એ ધીમે ધીમે
क्या वर्ण तरफ आग बढ़ी रही है? उजरा वर्ण तरफ। अँ बीजू कही है तो पहला करता आप उजड़ू जवाब मळशे। त्रीजो किस्सो तो त्रीजा किस्सा में इक्वल थी गयु, मतलब पाछळना त्रण अने आगळना त्रण, आगळना त्रण से प्रभावी है, पाछळना त्रण से प्रच्छन्न। तो अहीं आवेलो किस्सो है, ये किस्सा में जे जेते व्यक्ति हशे केवो जोवा मळशे? मॉडरेट, एटले वच्चेना लेवलनो गौवर्णो जोवा मळे छे। धीमे धीमे आगळ वधीए, पाछळना बधा स्मोल थई गया, तो आना करता पण गोरो वर्ण हजी आगळ वधी रह्यो छे। एना पछी अने छेल्ले कंईक लईए तो आवो, तो छेल्लो व्यक्ति संपूर्णपणे केवो वर्ण धरावतो जोवा मळशे? तमने गोरो वर्ण। तो तमे जोई शको छो मनुष्यमां तमने अलग अलग प्रकारना आवा शेड जोवा मळी शकता होय छे। तो बस आ बधुं कोना कारणे? बहुजनીનોના કારણે। શક્ય જનીન પ્રકાર 1 2 3 4 5 6 અને 7 તમારી સામે તમે જોઈ જ રહ્યા છો, બરાબર? તો આ સિમ્પલી વાત થઈ ગઈ બહુજનીનિક વારસો અને ઉદાહરણ આપે બહુજનીનો, બરાબર? એના પછી આપણે લઈએ છીએ પ્લિયો ટ્રોપિક જીન અથવા તો જનીન, પ્લિયો ટ્રોપિક જનીન। મિત્રો અત્યાર સુધી આપણે કેવું ભણ્યા? તો કે જનીનો વધારે હતા, લક્ષણો એક હતા, મતલબ હાલ જનીનો ભેગા કર્યા ત્રણ અને લક્ષણ કીધું એક, રંગ દ્વિસંકરણોમાં જનીનો ભેગા કર્યા બે, બે જોડ, લક્ષણ પાછું કર્યું એક, બરાબર? શરૂઆતમાં એક જ જોડ હતી, લક્ષણ એક હતું, પણ હવે જ્યારે તમે વાત કરીએ છીએ પ્લિયોટ્રોપિક જનીન, અમુક વાર કેવું થાય છે કે ભાઈ કોઈ એક જ જનીન હોય છે, કોઈ એક જ જનીન હોય છે, પણ એ શું કરે છે? એક કરતાં વધુ લક્ષણોની અભિવ્યક્તિ રજૂ કરે છે। મતલબ જ્યારે કોઈ એક જનીન એક કરતાં વધારે લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવતું હોય ત્યારે એવા જનીનને આપણે કહી શકીએ છીએ પ્લિયોટ્રોપિક જનીન। ક્લિયર છે? જ્યારે કોઈ એક જનીન એક કરતાં વધુ લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવે ત્યારે એવા જનીનને કહેવાય પ્લિયોટ્રોપિક જનીન, બરાબર? એવી ઘટનાને તમે કહી શકો છો પ્લિયોટ્રોપિઝમ। શું કહેવાય મિત્રો? જનીનને જે આવી ઘટનાઓ રજૂ કરી એને કહેવાય પ્લિયોટ્રોપિઝમ, અને આ જનીન જે અસર વર્તાવી એને કહેવાય પ્લિયોટ્રોપી। ક્લિયર? જનીનને કહેવાય પ્લિયોટ્રોપિક જીન, અસરને કહેવાય પ્લિયોટ્રોપી, ઘટનાને કહેવાય પ્લિયોટ્રોપિઝમ કહી શકીએ છીએ। ક્લિયર છે? તો ચલો એનું એક સિમ્પલ ઉદાહરણ લઈએ છીએ। માનવમાં જોવા મળતું જનીનિક રીતે આનુવંશિક, એટલે જનીનિક રીતે ચયાપચયના જે રોગ જોવા મળે છે એની વાત કરવાની છે। રોગનું નામ છે ફિનાઇલ કિટોન્યુરિયા। આ એક પ્રકારનો ચયાપચયને સંબંધિત જન્મજાત રોગ છે। શાનો? ચયાપચયને સંબંધિત છે। ક્લિયર છે? હું તમને એક કિસ્સો કહું। નોર્મલી આની રીતે શરીરમાં એક ઘટક છે આપણા બ્લડમાં ફિનાઇલ એલેનિન, એક પ્રકારનો એમિનો એસિડ છે, બરાબર? આપણા શરીરમાં આવેલું એક ચોક્કસ પ્રકારનું જનીન એના દ્વારા એક ચોક્કસ પ્રકારનો ઉત્સેચક બને છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેસ। કયો ઉત્સેચક બને છે? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેસ, જે અહીં આવેલા ફિનાઇલ એલેનિનનું રૂપાંતર કરી આપે છે ટાયરોસિનમાં છે ફિનાઇલ એલેનિન। કયો ઉત્સેચક બન્યું? જનીનની મદદથી ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેસ, જે શામાં રૂપાંતર કરી આપે છે ટાયરોસિન। આ ટાયરોસિન આગળ વધશે અને એને મળશે ઉત્સેચક કયો? ટાયરોસિનેસ। એ ટાયરોસિનેસ શું કરશે? આ ટાયરોસિનનું રૂપાંતર મેલેનિનમાં કરે છે। આ મેલેનિન શું છે? તો કે આપણા શરીરમાં જોવા મળતો એક ચોક્કસ પ્રકારનું રંજક દ્રવ્ય, બરાબર? આ રંજક દ્રવ્યને આધારે આપણા શરીરમાં રંગ, એટલે કે ત્વચાનો રંગ પણ આના કારણે હોય છે, અને માથાના વાળનો રંગ પણ શાના કારણે જોવા મળે છે? મેલેનિન, આ આંખની કીકીનો વિસ્તાર જે આ કાળો છે એ પણ કોના કારણે જોવા મળે છે? અહીં આવેલા મેલેનિનના કારણે જોવા મળે છે। પણ અમુક વાર શું થાય છે કે અહીં આવેલું જનીન સામાન્ય સંજોગોમાં આટલા સારા કામ કરે
છે, પરંતુ અમુક વાર એ વિકૃત થઈ જવાના કારણે એ કેવું જનીન થઈ જાય છે, પ્લિયોટ્રોપિક. સામાન્ય સંજોગોમાં એ પ્લિયોટ્રોપિક જનીન નથી, એ પોતાનું રેગ્યુલર કામ કરે છે, પણ એ વિકૃત થઈ જાય છે, એના કારણે પ્લિયોટ્રોપિક જનીન બને છે. અને પ્લિયોટ્રોપિક જનીન બને છે પરિણામે એ આવા કાર્યો કરતું નથી. તો શું કાર્ય કરવા લાગે છે? તો યાદ રાખો, જનીનના કારણે આ ઘટક ઉત્પન્ન નથી થતો, એના કારણે આ ઉત્પન્ન ના થયું, ઇન્શોર્ટ ઉત્સેચક ઉત્પન્ન થયો નહીં, પરિણામે ફિનાઇલ એલેનિન ટાયરોસિન બનતો નથી. જો ફિનાઇલ એલેનિન ટાયરોસિન જ નથી બનતો તો શું નથી બનતું? મેલેનિન બનતું નથી. તો એના કારણે શું થશે? તો યાદ રાખો, જેની અંદર ફિનાઇલ ક્યુટોનુરિયા રોગ થયો છે, એની જે ત્વચા છે અને વાળમાં રંજક કણોની હાજરી બહુ ઓછી જોવા મળે છે, બરાબર, અથવા તો ગેરહાજરી જોવા મળતી હોય છે. બીજા નંબરમાં આવા વ્યક્તિઓ શું જોવા મળે છે? માનસિક રીતે મંદ જોવા મળતા હોઈ શકે છે. તો એક સિમ્પલ તમને ઉદાહરણ આપ્યું છે મેં પ્લિયોટ્રોપિક જનીનનું. અને એક બીજું ઉદાહરણ પણ લઈ શકીએ છીએ, ડ્રોસોફિલા. ડ્રોસોફિલાની અંદર એક પ્રચ્છન્ન જનીન જોવા મળે છે, એ સામાન્ય સંજોગોમાં પાંખોની લંબાઈ માટે કામ કરતું હોય છે, બરાબર. પરંતુ જો એને પ્લિયોટ્રોપિક જનીન તરીકે વિચારીએ તો એ જે પાંખો હોય છે મુખ્ય, એ પાંખોની સાથે સાથે સંતુલન બનાવતી પાંખોના વિકાસ માટે પણ જરૂરી બની જાય છે. એના સિવાય જે ડ્રોસોફિલા હોય એના દ્રઢ લોમોના વિકાસ માટે પણ, દ્રઢ લોમ એટલે દ્રઢ એટલે સખત, લોમ એટલે વાળ, સખત વાળના નિર્માણ માટે પણ જરૂરી થઈ જાય છે. વધુ ઈંડા મૂકવાની બાબતે પણ એક્ટિવિટ થઈ જતું હોય છે, બરાબર. શુક્ર સંગ્રહાશયના કદ માટે પણ વિવિધતા દર્શાવે છે. મતલબ એક જ જનીન હતું પણ એને કાર્યો કેટલા બધા કર્યા, 4-5. એક બીજું ઉદાહરણ હતું જે સિમ્પલી શું કહી શકીએ છીએ, આપણે પ્લિયોટ્રોપિક જનીન કહી શકીએ છીએ.